તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામના ઉપસરપંચ મંજીભાઈ સોલંકીની ગામના જ નવ શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેને લઈ દલિત સમાજના વિવિધ જિલ્લાઓમાંથી જ્યાં જ્યાં દલિતો ઉપર અત્યાચાર થયો છે ત્યાંના પીડિતોએ સરપંચના પરિવારની મુલાકાત લીધી હતી તો આ તરફ સરપંચના પરિવારજનો દ્વારા પોતાની છ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી અને માંગણીઓ પૂરી થાય તો જ લાશ સ્વીકારવાની માંગ કરાઈ હતી ત્યારે સરકાર દ્વારા માંગ પૂરી કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો આજે ધારાસભ્ય પ્રવીણ મારુએ પણ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી આજે મંજીભાઈ ની જાળેગલાના જે ઉપસરપંચ હતા એની જે હત્યા કરવામાં આવી છે એ હત્યા થઈ એમાં સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સરકારની જે નીતિ છે એ હંમેશા દલિત વિરોધી રહી છે સરકાર એમાં ધ્યાન આપતી નથી અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં એમને જો રક્ષણ ન મળવાના કારણે આ ઘટના બની છે જો એને રક્ષણ પોલીસ રક્ષણ એને સમયસર મળી ગયો હોત તો આ કદાચ આ ઘટના ન બની હોય દિવસે દિવસે આ ઘટનાઓ ગુજરાતની અંદર બનતી જાય છે વધતી જાય છે એટલે દલિત સમાજના આજે વિચારવાનો સમય આવ્યો છે કે આ લડત આની સામે કેવી રીતે લડવી અને સરકારની આંખ કેમ ઉગાડવી